लाल पर गोर आपको है। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण दस विज्ञान प्रणव आनुवंशिकता विकास तमने ईश्वर भाई बे वीडियो अंदर थोड़ी आनुवंशिकता विषे बात करी थी कि जो लक्षणों अपने आनुवंशिकता ने नियम थी हेरिडिटी जे आपणे कहीए ये तमे जो कि वारसामां आपणे लक्षणों माता पिता तरफ थी मळे छे, पण ये लक्षणों केम आपणा आपणे मळे छे तेनी आपणे अहीं अंदर चर्चा करवानी छे। अने केवी रीते तमे जोशो कि डीएनए के जे रंगसूत्र उपर आपणे जाणीए छीए कि रंगसूत्र आ रीते आवेला होय એના ઉપર તમે જોશો કે એના ઉપર ડીએનએ તમે જોશો કે એની ઉપર આવેલા હોય છે, અને એ ડીએનએ ની અંદર તમે જોશો કે જનીન જે છે લક્ષણની આપણે વાત પણ જે લક્ષણોનું વહન કરે તેની આપણે વાત કરવાની છે। તો લક્ષણો પોતાની જાતે કઈ રીતે અભિવ્યક્ત થાય છે, એટલે કે બીજી પેઢીમાં પિતૃ પેઢી તરફથી એ લક્ષણો નવું જે સંતતિ જન્મ લે છે વનસ્પતિ હોય કે પ્રાણી હોય તો તમે જોશો કે એ લક્ષણો એ પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે એની આપણે આની અંદર ચર્ચા કરવાની છે। કોષીય ડીએનએ કોષમાં આવેલ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી સ્ત્રોત આપે છે કે કોષીય ડીએનએ છે એ તમે જોશો કે કોષમાં આવેલા પ્રોટીન સંશ્લેષણ પ્રોટીનનું સંશ્લેષણ થવું એટલે કે એ તમે જોશો કે આપણે છે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ એવી રીતે એ પ્રોટીન સંશ્લેષણની માહિતી સ્ત્રોત આપે છે એમ કહી શકાય છે। ડીએનએનો જે ભાગ તેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય છે અને ડીએનએનો જે કંઈ ભાગ છે તો એની ઉપર તમે જો કે પ્રોટીન માટેની એક સૂચના એની અંદર સંગ્રહિત થઈ સંશ્લેષણ થાય છે અને તે પ્રોટીનનો જનીન કહેવાય છે। જે પ્રોટીન છે એ પ્રોટીનનો શું કહી શકાય જનીન છે, જે પ્રોટીન એની અંદર આવેલા છે બીજા પ્રોટીનની આપણા આખા શરીરમાં જે વાત કરીએ એ વસ્તુ પણ છે પ્રોટીન, પણ એવા પ્રોટીન તો ઘણા પ્રકારના આપણા શરીરમાં આવેલા હોય, પણ આપણે ડીએનએ પર જે પ્રોટીન છે એની વાત કરવાની છે। તો એ જે પ્રોટીન છે એ પ્રોટીન અહીં મહત્વનો ભાગ ભજવે છે અને એ પ્રોટીનનો જનીન તરીકે આપણે એના જે કંઈ ભાગ છે એ તરીકે ઓળખી શકાય અને જનીન એટલે જીન્સ જે આપણે કહીએ તો એ છે। પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે, આ પ્રોટીન શું કરે છે કે અભિવ્યક્તિને નિયંત્રિત પણ કરે છે આપણા શરીરની અંદર કુદરતે રચના એવી બનાવી છે કે અમુક લક્ષણો અમુક મર્યાદિત રીતે જ એનું એ કરે પછી એનું નિયંત્રણ પણ કરી દે। આપણે અગાઉ વાત કરી કે તમે જોશો કે અમુક અંતઃસ્ત્રાવ છે અંતઃસ્ત્રાવ વધારે પડતા જો આપણા શરીરમાં આવી જાય તો ગ્રોથ હોર્મોન તમે જુઓ વધારે પડતો આવી જાય તો પિટ્યુટરી જે ગ્રંથિ છે એને નિયંત્રિત કરે છે, આપણે અંતઃસ્ત્રાવની અંદર વાત શીખી છે તો તમે જોશો કે એ નિયંત્રિત પણ કરે એટલે આમાં તમે જો એ આ અભિવ્યક્તિને નિયંત્રણ પણ કરનાર છે એ જવાબદાર છે આ માટે। વનસ્પતિમાં કેટલા અંતઃસ્ત્રાવ ઊંચા પણ કે નીચા પણ નિયંત્રણ તમે કે વનસ્પતિ ને વટાણાની છોડની આપણે અથવા તો બીજા છોડની આપણે વાત કરીએ કે એક છોડ આપણે ઘણા બધા સાથે રોપીએ તેમાં અમુક છોડ તમે જો કે ઊંચા થાય છે અમુક છોડ નીચા થાય છે તો અહીંયા કેમ આવું આપણે તો એક જ પ્રકારના બીજનો આપણે ઉપયોગ કરેલો હતો, છતાં પણ તમે જોશો કે એની અંદર લક્ષણો એ જે બીજની અંદર જે જમીનના જે વાહક હતા તેને કારણે તમે જે છે એમાં અંતઃસ્ત્રાવ એની ઉપર કામ કરે છે તો એ અંતઃસ્ત્રાવો મહત્ત્વના છે આપણા શરીરમાં પણ તમે કે અંતઃસ્ત્રાવો મહત્ત્વના છે આપણે અંતઃસ્ત્રાવને અવગણી શકીએ એવું બનતું નથી આપણા શરીરનું જે કંઈ નિયંત્રણ રહેલું છે એ નિયંત્રણ એ અંતઃસ્ત્રાવ ઉપર આધારિત છે જેને આપણે હોર્મોન્સ કહીએ। તો તમે જો કે ઊંચાઈ મનુષ્યની પણ ઊંચાઈ કે એ થયું તો એ હોર્મોન્સ ઉપર ડિપેન્ડ કરે છે અને એ હોર્મોન્સ વંશ પરમ કે પરાગત રીતે આનુવંશિક રીતે મીન્સ કે હેરિડિટી દ્વારા આપણા શરીરની અંદર આવતા હોય અને એ પોતાના લક્ષણ પ્રદર્શિત કરે તેના આધારે ઊંચાપણ કે નીચાપણ હાઈટ જે થવી જોઈએ પણ એ વનસ્પતિમાં પણ તે જ આપણે વાત કરવાના છે। તો પ્રોટીનના જનીનમાં કોઈ પણ પરિવર્તન આવે છે તો નિર્માણ પામનાર પ્રોટીનની કાર્યક્ષમતા ઉપર અસર, જો આ પ્રોટીનના જનીન ઉપર કોઈ તમે જો કે ફેરફાર આવે છે પરિવર્તન આવે છે અને પરિવર્તનને કારણે તમે જો કે પ્રોટીનની જે કાર્યક્ષમતા છે એના ઉપર એની અસર પડે છે અને એ કાર્યક્ષમતા જે અસર પડે છે એને કારણે તમે જો કે એની જો કાર્યક્ષમતા ઘટે તો જે અંતઃસ્ત્રાવો છે એ પોતાનું જે એને પ્રદર્શિત કરવાના લક્ષણો એ શું થશે ઓછા થશે એટલે પેલા છોડ શું થશે નીચા થશે એટલે આ તમે જો કે કુદરતી રીતે તમે જો કે ઘણી વખત તમને ખૂબ ઓછી હાઈટવાળા વ્યક્તિ પણ તમને જોવા મળે છે, ખૂબ વધારે પડતી હાઈટવાળા પણ જોવા મળે છે તો આ જે પરિવર્તન જે આવે છે ત્યારે તમે જો કે એ અંતઃસ્ત્રાવ ઉપર અસર કરી છે
એટલે તમે જુઓ કે એના અંતઃસ્રાવ ઓછા પ્રદર્શિત થાય એને કારણે એના લક્ષણો પણ ઓછા પ્રદર્શિત થાય અને એ છોડ અહીંયા તમે જોશો કે નીચો બને છે અને એની કાર્યક્ષમતા ઘટે છે અને તેને કારણે એ નિર્માણ પામનાર અંતઃસ્રાવની માત્રા પણ ઓછી થાય છે એની માત્રા જે છે ઓછી થાય છે અને એને કારણે તમે જોશો કે છોડ નીચો બને છે આમ જમીનના લક્ષણોને નિયંત્રિત કરે છે એમ કહી શકાય તો એ લક્ષણોને તમે જોશો કે નિયંત્રિત કરે છે એમ કહી શકાય તો તમે જો કે આ પ્રોટીન એ નિયંત્રણ પણ કરે છે તો એ બહુ મહત્વનો છે ડીએનએ એ તમે જો કે ખૂબ મહત્વના આવેલા છે આપણા રંગસૂત્રો ઉપર અને એ રંગસૂત્રો બી ખૂબ જ એની આપણે અહીંયા પણ તેની પણ થોડી વાત કરવાની છે કે લક્ષણો કેવી રીતે પ્રદર્શિત થાય છે ક્રોમોઝોમ્સ કોને કહી શકાય તો તમે જોશો તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે મેન્ડેલિયન પર જે વટાણા પર પ્રયોગ કરો એનો અર્થઘટન પણ તમે જો કે આ પ્રમાણે કહી શકાય કે વટાણાના છોડ માં તમે જોશો કે એને એના બીજના આધારે તમે જુઓ કે રેડ એન્ડ વ્હાઈટ યલો સોરી તો એ લક્ષણો તમે જુઓ કે એનું પણ એક ઉદાહરણ તમને આગળ આપેલું છે તેના પરથી આપણે સમજી શકીએ તો એ તમે જુઓ કે વટાણાના છોડની અંદર પણ તમે જુઓ કે એક જ પ્રકારના બીજમાં તમે જોશો કે એવું નથી કે એક સમાન વાનસ્પતિક કે દેહીની આપણે વાત કરીએ તો એ વાનસ્પતિક અને જે કંઈ દેહીમાં આપણે જે વાત કરીએ કે વનસ્પતિમાં મેન્ડેલની અંદર વાત કરીએ તો એ મેન્ડેલામાં પણ તમે જોશો મેન્ડેલના પ્રયોગની અંદર જે વટાણાના છોડમાં તમે જો કે એ કેવી રીતે એની અંદર તમે જો કે એક જ પ્રકારના જે સેટ્સ છે આપણે કહીએ તો એની અંદર એ લક્ષણો કેવી રીતે પ્રદર્શિત કરે છે પણ એ પણ તમે જો કે એની અંદર એ પણ શક્ય નથી કારણ કે એની અંદર પણ તમે જો કે બે પ્રકારના જે પિતૃ પેઢી તરફથી જે લક્ષણોનું વહન થાય એના દ્વારા એક સેટ્સ બનતો હોય અને તે તમે જો કે રેડ એટલે કે આર અને વાય એ તમે જોશો કે એના આધારે તમે જો કે આર અને વાય તમને બતાવેલું છે લક્ષણ તો એ તમને જોશો કે બાજુમાં આકૃતિ આપેલી છે કે આગળના જે કંઈક વાત છે રંગસૂત્રની તો તેના આધારે વાત કરેલી છે એમ કહી શકાય લિંગી પ્રજનન દરમિયાન સંતતિમાં નિયમો વનસ્પતિનો સમાન રીતે યોગદાન હવે લિંગી પ્રજનનની વાત કરીએ એટલે વનસ્પતિ વાનસ્પતિક પ્રજનનની આપણે વાત કરીએ અલિંગી પ્રજનન અવખંડન વિભાજન દ્વિભાજન કે બીજાનું સર્જન આ બધા તમે જો કે અલિંગી પ્રજનનની વાત છે જ્યારે લિંગી પ્રજનનની વાત આવે ત્યારે વનસ્પતિની અંદર પણ અમુક પ્રકારના લિંગી પ્રજનન થાય છે અને ખાસ પર્ટિક્યુલરલી પ્રાણીઓની અંદર અને તમે જોશો કે મનુષ્યની અંદર તમે સંતતિના ડીએનએમાં બંને પિતૃઓનું સમાન યોગદાન એની અંદર કહી શકાય એટલે પિતૃઓનું સમાન યોગદાન એટલે પિતૃ એટલે બંને પિતૃ અને માતૃ માતૃ એટલે કે પિતા તરફથી અને માતા તરફથી એટલે કે નર અને માતા બંને તરફથી તમે જોશો કે એનું સમાન યોગદાન અહીંયા રહેલું હોય છે તો જ એ લક્ષણ તમે જોશો કે નવી સંતતિ જે જન્મે છે એની અંદર એ પ્રદર્શિત કરે છે એમાં આપણે વાત કરી તે પ્રમાણે અંતઃસ્રાવ એના પર આધાર રાખે કેટલો પ્રભાવિત બને છે તેના ઉપર આધાર રાખે છે અમુક લક્ષણો પ્રચંડ રહે છે અમુક લક્ષણો વધારે પ્રદર્શિત થાય છે તો એને કારણે માતા અને પિતા તરફથી એ લક્ષણો તમને વધારે એ બાળકની અંદર જોવા મળે છે તો એ અહીંયા બંનેનું સમાન રીતે તમે જોઈએ યોગદાન રહ્યું છે વટાણાના છોડની વાત કરીએ તો વટાણાના છોડમાં બે સેટ્સ હોય છે તો એ બે જે સેટ્સ હોય છે એ તમે જોશો કે પ્રત્યેક સેટ પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની આનુવંશિકતા થાય સેટ્સ મીન્સ કે યુગ્મ તો તેમાંથી જે યુગ્મ છે એમાંથી એક જે છે પિતૃ પેઢી તરફથી અને બીજું એક તમે જો કે પિતૃ પેઢી ડેટ મીન્સ કે એ બંને આવી શકે પિતૃ તરફથી અને માતા તરફથી અને એ તમે જોશો કે એને આ રીતે સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનોનો માત્ર એક જ સેટ્સ હોય છે તમે જોશો કે દૈહિકની અંદર તમે જોશો તો એ અલગ વાત છે પણ જનીન કોષ હોય જે કે છે જનીન છે એ જનીનની અંદર તમે જોશો કે આખો એક સેટ્સ બને છે તેમાં તમે જોશો કે એ લક્ષણો એનું વહન કરે છે એમ કહી શકાય અને જનીનમાં માત્ર એક જ સેટ હોય છે અને તેને કારણે તમે જુઓ કે એ લક્ષણો એની અંદર તમને જોવા મળે જ્યારે સામાન્ય વનસ્પતિ કોષ અને દેહી કોષોમાં જનીનના સેટની બે પ્રતિકૃતિ હોય છે તો પ્રત્યેક તો પછી જનક કોષો માટે એનો એક સેટ કેવી રીતે બને છે તમે જોશો કે વનસ્પતિ કોષ અને દેહી જો પ્રજનન કોષ અને દૈહિક કોષ જે આપણે વાત કરીએ છીએ તો તમે જોયું કે દૈહિક કોષો એટલે કે આપણા મનુષ્યની વાત કરો 23 જોડ રંગસૂત્ર તેમાંથી 22 જોડ છે એ દૈહિક છે જ્યારે એક જે 23મી જોડ છે તમે જોયું કે પ્રજનન કોષ છે એમ કહી શકાય રંગસૂત્ર છે એમ કહી શકાય
અને તેના આધારે તમે જોશો કે મેલ અને ફિમેલ નક્કી થાય છે આપણે વાંચાણીએ છીએ પણ અહીં જે નિર્ભી કોષો છે એટલે કે શરીરના અંદરના જે લક્ષણો પ્રદર્શિત કરવું એ જે તમારી પેર બને છે એની અંદર એ પેર એ તમે જોશો કે કેવી રીતે બને છે તેની વાત કરીએ કે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થતી હોય જ્યારે ફલનની ક્રિયાની વાત આવે યુગ્મજન બને છે અને એ જ્યારે ફલનની ક્રિયા થાય એમાંથી યુગ્મજન બને ત્યારે તમે જો કે એનું અર્ધીકરણ થઈ જતું હોય એટલે માતા અને માતાના તમે જો કે 23 જોડ છે અને હજુ પણ તમે જોશો કે પિતાના પણ 23 જોડ છે પણ એ જ્યારે તમે જો કે પ્રજનનની ઘટના બને ત્યારે એનું અર્ધીકરણ થઈ જાય એટલે કે આમાંથી 23 એટલે કે 46 રંગસૂત્ર આ બાજુ પણ 46 જ્યારે આમાંથી આ તમે જો કે 23 રંગસૂત્ર જ આવે છે અને આમાંથી 23 જોડ અને 23 ટુ 46 એટલે નવી સંતતિ જે જન્મે એમાં તમે જોશો કે એનું એ પણ 23 જોડ એટલે કે 46 રંગસૂત્ર લઈને જન્મે છે એમ કહી શકાય એટલે જોડની વાત કરીએ ત્યારે પેર હોય છે આપણે એમ સમજીએ બરાબર છે અને એક નામની વાત કરીએ ત્યારે 46 રંગસૂત્ર એ મનુષ્યની અંદર છે પછી મેલ હોય કે ફિમેલ હોય અને જોડ કહે તો 23 એટલે પરીક્ષાની અંદર પણ એમસીક્યુ પૂછે ત્યારે પ્રશ્ન બરાબર વાંચો કે જોડ પૂછી છે કે તમે કેટલી કેટલા રંગસૂત્ર છે એમ પૂછેલા છે તો એ ખાસ ધ્યાન રાખવાનું કેટલા રંગસૂત્ર છે એમ કે ત્યારે 46 રંગસૂત્ર છે અને કેટલી જોડ છે તો 23 જોડ છે બરાબર છે તો આ એક સમજવાની વાત છે અને દેહી કોષો પૂછે તો 22 જોડ જો ધ્યાન આપજો પરીક્ષામાં એમસીક્યુ પૂછાય તો એ આમાં 3 એમસીક્યુ બની શકે એવા છે એટલે કેવી રીતે પૂછાય પ્રશ્ન તેના ઉપર ડિપેન્ડ કરે છે અને તેના આધારે તમે જોશો કે હું સમજાવું છું કે એનું અર્ધીકરણ થઈ જાય છે અને એને કારણે તમે કે પિતૃ પેઢી તરફ એટલે કે માતા અને પિતા તરફથી બંને તરફથી લક્ષણો એની રંગસૂત્રો જે આવે છે તેને આપણે એક ઉદાહરણ આપ્યું આ એક રંગસૂત્ર તો તમે જોશો કે આ એક પિતા તરફથી આ એક માતા તરફથી જ્યારે મૂર્તિકરણ થઈ જાય તમે જોશો કે આમ આમ છૂટા પડી જાય છે અને એ તમે જોશો કે દરેક રંગસૂત્રમાંથી જે સેક્સ છે એમાંથી આ એક રંગસૂત્ર અલગ પડી જાય છે અને પછી એ ત્યાં પિતા અને માતા તરફથી જોડાઈને આખી એક જોડ બને છે એટલે લક્ષણો તમે જુઓ કે બંનેના જોઈ શકાય છે પછી તો અંતઃસ્રાવ એના પર અસર કરે અને તેના આધારે રંગસૂત્ર આ રીતે અર્ધીકરણ થઈ જાય છે પછી એના પર જે આપણે એ વાત કરીએ પ્રમાણે જે ડીએનએ ઉપર જે પ્રોટીન છે એ પ્રોટીન મહત્વનો ભાગ અને તે જનીન કહેવાય બરાબર છે તો એ જનીન ઘણી વખત તમે ઘણા એમ કે આ તમે શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે ઘણી વખત હવે આધુનિક ભાષામાં એના જનીન જ ખરાબ છે જનીન ખરાબ છે બરાબર છે તો એનો શું અર્થ થાય છે એ જનીન એટલે કે એને વારસામાં જ એક લક્ષણ છે એને આગળની પેઢી પણ આ પ્રમાણે ઝઘડો કરતી હતી એ પણ એ પ્રમાણે ઝઘડો કરે છે અથવા આ લક્ષણ જનીનમાં આવેલા છે એટલે એ પ્રદર્શિત કરવાનો જ છે આપણે આવો શબ્દ સાયન્ટિફિકલી શબ્દ છે એવા એટલે જેના જનીન ખરાબ છે એમ શબ્દ ઘણી વખત જોઈ લઈએ જનીન ખરાબ છે એવું આપણે નહીં કહી શકીએ પણ જનીન લક્ષણોને પ્રદર્શિત કરે છે પછી સારા હોય કે ખરાબ હોય એના હાઈટ કે પછી બીજા લક્ષણો રંગ બોલવાનું ચાલવાનું બેસવાનું ઉઠવાનું કેવી રીતે એને બિહેવ કરવાનો એ બધા લક્ષણો તમે જો કે એ જનીન પ્રદર્શિત કરે છે એટલે અહીં બહુ મહત્વની વાત છે જનીન કે તમે જુઓ કે આગલી પેઢીની અંદર જનીન લક્ષણોને અને એ વહન કોણ કરે છે રંગસૂત્ર ડીએનએ કરે છે ડીએનએ કોના પર આવે છે રંગસૂત્ર પર તો રંગસૂત્ર અહીંયા તમે જોયું એટલે પ્રજન કોષોમાં જનીનો માત્ર એક જ સેટ હોય છે તો આ રીતે તમે જો કે એ નવું જે સંતતિ જન્મે છે લક્ષણોનો જે જન્મ છે આપણે એમ કહી શકીએ યુગ્મજનમાં રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય અહીં તમે અર્ધીકરણની વાત કરેલી મેં તમને તો પાછી એ પોતાને નવો જે જન્મે છે એ રંગસૂત્રની સંખ્યા પાછી શું થઈ જાય સામાન્ય થઈ જાય છે એટલે જે નવું બાળક જન્મે છે એ પણ 23 જૂન લઈને અથવા તો 46 રંગસૂત્ર લઈને જન્મે છે અને આ પ્રમાણે તમે જોશો કે અર્ધીકરણની પ્રક્રિયા તમને આગળ શીખી પણ ગયા છો મહત્વની અંદર કે સમસૂત્રી ભાજન અને અર્ધસૂત્રી ભાજનમાં તેમાં અર્ધીકરણની જે પ્રક્રિયા છે એ તમે જુઓ કે રંગસૂત્રની અંદર જોવા મળે છે અને એને કારણે તમે જોશો કે એ જે જન્મે છે તમે જુઓ કે એ પોતાના સંખ્યા એની જળવાઈ રહી છે રંગસૂત્રની તો આ એક ખૂબ મહત્વની વાત છે એટલે વટાણાના છોડ દ્વારા આપણે મેન્ડેલે જે વટાણાના છોડના લક્ષણોની વાત કરેલી અગાઉના તમે ટોપિકમાં ઈશ્વરભાઈ સમજાવ્યું હશે તો એ બહુ મહત્વનો ભાગ ભજવે છે વનસ્પતિ પણ તમે જુઓ કે આ પ્રમાણે લક્ષણોનું પ્રદર્શન કરતી જાય છે અને ઊંચા છોડ નીચા છોડ એની આપણે વાત કરી એ જ આપણે મનુષ્યમાં આપણે સમજાવી શકીએ પ્રાણીઓમાં આપણે સમજાવી શકીએ એ જનીન ઉપર ડિપેન્ડ કરે છે બરાબર છે એક જ સંતતિ એક જ પિતૃ પેઢી તરફ જન્મેલા હોય છતાં બી લક્ષણો તમને જુદા જોવા મળે છે તમને કલર્સમાં પણ જુદા જોવા મળે હાઇટમાં પણ જુદા જોવા મળે એના કારણે કે આ જે અંતઃસ્રાવ કેટલો એના પર પ્રભાવિત થાય છે એની કાર્યક્ષમતા કેવી રીતે છે
પણ એના આધારે કે એના આધારે તમે જો કે લક્ષણોનું પ્રદર્શન કરે છે એમ કહી શકાય અને એને કારણે એ રંગસૂત્રો પર આધાર રંગસૂત્રોનું વર્ગીકરણ કેવી રીતે થાય છે પાછી એની સંખ્યા કેવી રીતે જળવાઈ રહે છે પણ સામાન્ય રીતે જે રંગસૂત્રોની સંખ્યા એ બહુ મહત્વનું છે તો એ રીતે તમે કે વિવિધ પ્રાણીની રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી હોય છે આપણે એમ કહી શકાય અને વનસ્પતિમાં પણ જે જનીનો આવેલા છે જનીનો લક્ષણોનું પ્રદર્શન કરે છે આપણે એમ કહી શકાય તો આ એક ખૂબ સરસ ટોપિક છે આપણને મનુષ્યના શરીર વિશે આપણે જે સમજ મેળવતા જઈએ ત્યાં તમે જુઓ કે આપણે કેવા લક્ષણો તો વહન કરી રહેલા છે હાલમાં તો એ આપણે સમજી શકીએ છીએ કે આ લક્ષણો મારામાં કેવી રીતે આવે છે તો આ લક્ષણો તમે જુઓ કે ડીએનએ દ્વારા આપણા શરીરની અંદર રંગસૂત્ર દ્વારા આવે છે એમ કહી શકાય ઓકે તો નેક્સ્ટની અંદર આપણે જાતિ નિર્માણ જે મેં 23માં રંગસૂત્રની વાત કરી કે 23મું રંગસૂત્ર એ તમે જો કે જાતિ નક્કી કરે છે મીન્સ કે મેલ કે ફિમેલ એની વાત કેવી રીતે ડિસાઇડ થાય છે બાળક જન્મે છે ત્યારે મેલ છે કે ફિમેલ એ શું બનશે તે કેવી રીતે કામ કરે છે એમાં 23મું રંગસૂત્રની આપણે પ્રમોશન જે છે 23મું એની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું ઓકે થેન્ક યુ